पलसाणा तालुकाना बलेश्वर गाम सीमना अडीने आवेला अवध सालिग्रा खाते आ विस्तारना जैन समाजना द्वारा तेमना गुरु आचार्य श्री शिव मुनिजीनो 79મો જન્મદિવસ નિમિત્તે ઓલ ઇન્ડિયા કાઉન્સિલિંગ ઓફ હ્યુમન રાઇટ્સ લિબર્ટી એન્ડ સોશિયલ જસ્ટિસ સંસ્થા દ્વારા ડોક્ટર એપીજે અબ્દુલ કલામ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જૈન સમાજમાં ચતુર્માસનું ખૂબ જ મહત્વ અંકાયું છે ત્યારે અવધ સાગરીલા ખાતે જૈન સમાજના આગેવાનો દ્વારા તેમના ગુરુ આચાર્ય શ્રી શિવ મુનિજી તેમના 79મા જન્મદિવસ નિમિત્તે સામાજિક સંસ્થા દ્વારા વિશ્વ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કોરોના મહામારી કાળને ધ્યાનમાં રાખીને સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે રીતે ખૂબ જ પાંખી હાજરીમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જ્યારે કોરોના કાળ અગાઉ ખૂબ મોટી સંખ્યામાં આચાર્ય શ્રી શિવ મુનિજી ધ્યાન સત્સંગનો લાભ 10-15 હજાર શ્રોતાઓની હાજરીમાં ચતુર્માસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઉપસ્થિત શ્રોતાઓએ આચાર્ય શ્રી શિવ મુનિજી દ્વારા ઉદ્બોધન કરતા જીવનમાં ત્યાગ, વૈરાગ્ય અને અહિંસા દ્વારા માનવ જીવનમાં કલ્યાણ માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. અત્રે ઉપસ્થિત યુવક યુવતીઓ તેમજ આગેવાનો દ્વારા પોતાના વ્યક્તિત્વ દ્વારા પોતાની ભાવનાઓ રજૂ કરી હતી, જ્યારે બાળકો દ્વારા નૃત્ય સંગીતના તાલે આચાર્ય શિવ મુનિજીનું પ્રત્યે પોતાની પ્રેમભરી ભાવભક્તિ રજૂ કરવામાં આવી હતી. આજ કે જન્મદિવસ પર અમે જો ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ હ્યુમન રાઇટ્સ એન્ડ લિબર્ટીઝ કે દ્વારા જે અબ્દુલ કલામ રાષ્ટ્રપતિ વિશ્વ શાંતિ કા અવાર્ડ મિલા, જે સંસ્થા કા આપના એક બહોત બડા યોગદાન હૈ, ઇન્હોને હમે ચુના. વાસ્તવ મેં યે સન્માન મેરા નહીં હૈ, યે જૈન દર્શન કા હૈ, યે અહિંસા અનેકાંત કા હૈ, યે તીર્થંકરોં કા હૈ. હમ સબ મિલ કરકે જો કોરોના વાયરસ ચલ રહા હૈ, યે હમ કૈસે ઇમ્યુન સિસ્ટમ કો સ્ટ્રોંગ કરેં, મહાવીર કી સાધના કો, જો ભેદ વિજ્ઞાન કી સાધના હૈ, આત્મા કી સાધના કો જીવન મેં લાએં, ઓર એક લક્ષ્ય રખ કરકે આપ સબ એક હોકર કે વસુદેવ કુટુંબકમ પૂરે વિશ્વ કો એક માને ઓર સબકી આત્મ કલ્યાણ કે લિયે ભાવના રખે. જો આપ સબ લોગ આએ હૈ, આપ લોગ યે પ્રચાર કર રહે હૈ વિશ્વ શાંતિ કા, હમ સબ શાકાહારી બને ઓર એક દૂસરે પ્રતિ પ્રેમ કરે ઓર વિશ્વ મેં ભાઈચારા બઢે, મહાવીર કી સાધના, બુદ્ધ કા પ્રેમ, જીસસ કા પ્રેમ મિલતા રહે, ઇસી મંગલ ભાવના કે સાથ આપ સબકા બહોત બહોત સાધુવાદ. મેં ડોક્ટર એન્થની રાજુ હું, एडवोकेट सुप्रीम कोर्ट एंड अध्यक्ष हूँ ऑल इंडिया काउंसिल्स ऑफ ह्यूमन राइट लिबर्टीज एंड सोशल जस्टिस. और आज मुझे सौभाग्य प्राप्त हुआ परम पूजनीय आचार्य डॉक्टर शिव मुनि जी को उनके दर्शन करने का, उनके शांति के रास्ते पर चलने का ये सौभाग्य आज मुझे प्राप्त हुआ. आज जो हम डॉक्टर ए पी जे अब्दुल कलाम वर्ल्ड पीस अवार्ड जो हम पिछले 2015 से कंटिन्यू कर रहे हैं, और ऐसे ही संतों को हम लोग चुनाव करते हैं, पूरे साल हम चुनाव करते हैं और फिर किसी एक संत के नाम पे ये अवार्ड दिया जाता है. ये अवार्ड दलाई लामा साहब को जा चुके हैं, बाबा हरदेव सिंह जी महाराज, कार्डिनल ऑसवाल्ड, दादी जानकी जी, डॉक्टर कैलाश सत्यार्थी जी, और आज ये स्वामी जी को भी इस सम्मान से सम्मानित किया गया है. और स्वामी जी किसी सम्मान के मोहताज नहीं हैं, सिर्फ उनको आज सम्मान देने का मकसद ये है कि सारी दुनिया उनके कदमों पर चले, उनके दिखाए हुए रास्ते पर चले और शांति के माहौल बनाने के लिए तैयारी के. जो आज तक कोरोना का जो काल चल रहा है, कोरोना की महामारी के रूप में पे जो दुनिया इस समय परेशान है, उसमें आज ऐसे महापुरुषों का सामने आना बहुत ज़रूरी है. મારું નામ દિનેશભાઈ શાહ છે. હું ઓલ ઇન્ડિયા સ્થાનકવાસી જૈન કોન્ફરન્સ રાષ્ટ્રીય કાર્યકારિણીનો સદસ્ય છું અને હું ચલથાણ રહું છું. આજે 18 સપ્ટેમ્બર 2020ના રોજ પૂજ્ય ગુરુ ભગવંત ધ્યાનયોગી આચાર્ય સમ્રાટ ડૉક્ટર શિવ મુનિજી મારા સાહેબનો જે જન્મદિવસ છે, એ જન્મદિવસની ઉપલક્ષમાં પૂરા ભારતવર્ષની અંદર 79,000 સામાયિક અને એકાસનનું જે લક્ષ્ય રાખવા માટે ઓલ ઇન્ડિયા સ્થાનકવાસી જૈન કોન્ફરન્સે દિલ્હીએ આહ્વાન કર્યું હતું તે પૂરું થયું અને 1,00,000થી પણ વધારે સામાયિક અને એકાસનનો ટાર્ગેટ અમારી સામે આવ્યો છે. અને આજના જન્મદિવસના રૂપે ભગવંતનો જ્યાં બિરાજમાન છે અવધ સંગરીલાની અંદર, ત્યાં અમારે ભગવંતને વિશ્વ શાંતિ એવોર્ડ 2020 ડૉક્ટર અબ્દુલ કલામ વિશ્વ શાંતિ એવોર્ડ
सॉरी डॉक्टर जेपी अब्दुल कलाम विश्व शांति एवॉर्ड 2020 अमरा आचार्य सम्राट श्री डॉक्टर शिव मुनिजी महाराज साहेब ने आज जो आपवामां आव्यो छे एना माटे हूँ ए संस्थानों खूब खूब धन्यवाद आपूँ छूँ अने तेमणे जे रीते अमरा आचार्य श्री जे शांतिना प्रतीक अने ध्यानना योगी एवा आचार्य सम्राटनुं जे एमणे चयन कर्युं छे ए माटे हूँ पूरा जैन समाजने पण खूब खूब अभिनंदन आपूँ छूँ। जय जिनेंद्र, जय महावीर। केतन पटेलनो रिपोर्ट, चलथाण।